गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट जेवियर्स ई क्लास। तमारो जे यूनिट थ्री छे, टुडे कम्स एवरी डे। आपणो लेक्स्ट पहला जे वीडियो छे एमां आपणे शुं कर्युं हतुं, तो एमां आपणे चेप्टर समझ्यो हतो। एमां जे एक्टिविटी हती एमां शंकर अने शिवनी वात करी हती। शिव पासे मुस्टैच हती, शंकर पासे मुस्टैच न हती। अने शंकर शुं हतुं? एक ड्राइवर पण हतुं, पछी लैबमां एक कूक पण हतुं, पछी लैबमां एमनी मदद पण करतुं हतुं। ए साइंटिस्ट हतुं। शिव एटले जे पोतानी जे लैबोरेटरी हती, प्रयोगशाला, एमां पण एमनी मदद करतो हतो। अने एवुं बधुं आपणे जोयुं। पछी हवे जे छे, अने एंडमां आपणे शुं कंक्लूड कर्युं हतुं, एटले शुं जोयुं हतुं, तो जे शंकर छे ए शुं हतुं? ए रोबोट हतुं, ए इंसान न हतुं, ए एमनी बनावेली मशीन हती जे बधा काम करती हती। पछी एमनो बी पार्ट, राइट टू ओर फॉल्स फॉर ईच सेंटेन्सीस। हवे ट्रू લખવાનું છે કે ફોલ્સ લખવાનું છે? શંકર હેઝ અ બિગ મુસ્ટેચ, એટલે શંકર પાસે મૂછ હતી, તો ફોલ્સ, ના, શિવ પાસે હતી મૂછ પણ શંકર પાસે મૂછ ન હતી। પછી સેકન્ડ, શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી। જે શંકર હતું એ શું કરતો હતો? શિવની મદદ કરતો હતો। શામાં? લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં। તો એ તો સાચી વાત છે, તો એના લીધે આપણે ટ્રુ લખવાનું છે। શંકર ઇઝ અ ગુડ કુક, એટલે હા, એ બહુ સારું કુક પણ હતું, ખાવાનું પણ બનાવી શકતો હતો, સરસ ખાવાનું પણ બનાવી શકતો હતો। તો અહીંયા આપણને ટ્રુ લખવાનું છે। પછી ફોર્થ, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર। યુનિક એટલે અનોખો, એ બહુ અનોખો ક્રિકેટર હતું। કેવી રીતે? કે શિવ ન હતું પણ શંકર હતું। શંકર શું કરી શકતો હતો? એક સાથે એ બોલિંગ એટલે બોલ પણ નાખી શકતો હતો, પછી ફિલ્ડિંગ પણ કરી શકતો હતો, અને વિકેટ કીપિંગ પણ કરી શકતો હતો। ત્રણ કામ એક સાથે કરી શકતો હતો। પણ અહીંયા શું લખેલું છે? શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો એ તો ફોલ્સ છે, શંકર યુનિક ક્રિકેટર છે। પછી ફિફ્થ, શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, ફોલ્સ, એ પોતાના ઈમેલ્સ ડિનર પછી ચેક કરતો હતો, વાંચતો હતો, ભાઈ રાતના ખાવા પછી જોતો હતો, બપોરના ખાવા પછી નથી જોતો હતો। તો અહીંયા ફોલ્સ લખવાનું છે। શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, હા એ તો સાચી વાત છે, કારણ કે એ તો રોબોટ હતો, તો એમાં તો જે પણ આપણે નાખીએ તો એ તો એમને એમની મેમરીમાં ફિટ જ હશે, જેમ કે કમ્પ્યુટરમાં કેમ કેવી રીતે હોય એવી રીતે। શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, એટલે કોઈ પણ માહિતી શંકર આપણે આપી શકે છે। તો અહીંયા ટ્રુ લખવાનું છે। શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, આ તો ફોલ્સ છે, શંકર તો સોતો જ નથી, એ રોબોટ હતું, તો એ પોતાને ચાર્જ કરતો હતો, એટલે બેટરીને ચાર્જ કરતો હતો રાત્રે, એ સોવા જ નથી જતો, ઊંઘવા નથી જતો। તો અહીંયા ફોલ્સ લખવાનું છે। પછી સી, આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફશે વાર્તામાંથી શોધીને લખો। હવે જે આપણે આગળ વાર્તા કરીને એમાંથી શોધીને આપણે શું કરવાનું છે? જે ટેક્સ્ટબુકમાં જે લખેલું છે એ આપણે શોધીને અહીંયા લખવાના છે। શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ, તો એમાં આગળ શું હતું? હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, એટલે એ નિયમોનું પાલન કરતો હતો, ક્યારેક પણ નિયમોનું ભંગાણ કરતો ન હતો। હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, એવું વાક્ય જે વાર્તા છે એમાં યુઝ કરેલો છે, તો આપણે એ શોધીને લખવાના છે। પછી સેકન્ડ, શંકર કેન કુક ગુડ ફૂડ, તો એ શું યુઝ કરેલો હતો આગળ ચેપ્ટરમાં? શંકર ઇઝ અ ગુડ કુક એ લખેલું હતું, તો શંકર ઇઝ અ ગુડ કુક એ લખવાનું છે તમને ત્યાં। પછી થર્ડ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, તો હવે એનું જે વાર્તામાં છે એ શું યુઝ કરેલો હતો? તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે સવારે વહેલો ઉઠી જતો હતો શિવ, જે પોતે વૈજ્ઞાનિક હતો એ। ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, હવે એટ અહીંયા કોની વાત ચાલી રહી છે? તો રોબોટની, જે રોબોટ એમને બનાવવાનું છે ને પોતાની પ્રયોગશાળામાં, શિવને એ શું કરશે? બાળકોની ભણવામાં મદદ કરશે અને રમવામાં મદદ કરશે, અને એ ક્યારે પણ ગુસ્સો નહીં થશે, આપણે કર્યું હતું ને, તો એનું શું છે વાક્ય વાર્તામાં? ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ, એટલે ઇટ એટલે રોબોટ, વિલ નેવર એટલે ક્યારેક પણ ગુસ્સો નહીં કરશે એ, વિથ ધેમ એટલે બાળકો સાથે ક્યારેક પણ એ ગુસ્સો નહીં કરશે। પછી ફિફ્થ, ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર, એટલે કોઈ અહીંયા એવું આપણે ક્યારેક જોયું નથી, શંકર જેવો બીજો કોઈ ક્રિકેટર આપણે એવું જોયું નથી, તો આપણે શું કર્યું હતું કે શંકર એક અનોખો ક્રિકેટર છે, તો બસ આપણે અહીંયા તે જ લખવાની છે લાઈન, શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર। એ આપણે શું કરીએ છીએ, એ જે સેન્ટેન્સ લખેલું છે ને ઉપર, એના લીધે જે વાક્યમાં યુઝ કરેલું છે ને સેન્ટેન્સ, જે વાર્તામાં યુઝ કરેલું છે ને સેન્ટેન્સ, એ આપણે શોધીને અહીંયા લખીએ છીએ। પછી સિક્સ્થ, શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર, એટલે શંકર જે છે એ
એ કંઈ પણ માહિતી આપી શકે છે આપણે અને ક્યારેક પણ આપી શકે છે જ્યારે આપણે પૂછીએ. તો શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. શંકર જે છે એ હંમેશા રેડી છે બધી જે છે માહિતી સાથે. તો એ વાક્ય વાર્તામાં યુઝ કરેલો છે, શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. પછી 7th, શિવ ટ્રાઈઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. હવે શિવ જે છે જે વૈજ્ઞાનિક છે, એક શું ટ્રાય એટલે કઈ કોશિશ કરે છે, એક નયો રોબોટ બનાવવાની કોશિશ કરે છે પોતાની પ્રયોગશાળામાં. તો એના લીધે વાર્તામાં કયો વાક્ય યુઝ કરેલો છે, તો શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શિવ પ્રિપેર્સ એટલે બનાવે છે નયા ટાઈપનું રોબોટ. તો શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પછી 8th, શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ. શંકર જે છે એ પોતાના પેટમાંથી એક વાયર કાઢે અને પ્લગમાં નાખે અને ચાર્જ કરે. તો એ આપણે લાસ્ટ લાઈન, આખી વાર્તાની લાસ્ટ લાઈન, હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ એટલે રાત્રે એની જ્યારે બેટરી પૂરી થઈ જાય તો એ પોતાને ચાર્જમાં રાખી દે. એવી રીતે પોતાની પેટમાંથી વાયર કાઢીને અને પ્લગમાં નાખીને એ ચાર્જ કરવા ચાલુ થઈ જાય પોતાને. એક્ટિવિટી 7, ફિલ ઇન ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. આઈ એમ એટલે જે ટેબલ જે છે ને, આપણે રોજ કયા કામ કરીએ, અને આપણા મમ્મી પપ્પા અને આપણા કઝન્સ, જે આપણા કઝન ભાઈ બહેનો છે, કાકાના છોકરાઓ, એ શું કરે એ આપણને લખવાનું છે. તો આઈ એમ, તમે અહીંયા તમારું નામ લખવાનું છે, પછી તમારી મમ્મીનું નામ લખવાનું છે, ડેશ ઇઝ માય મધર, માય ફાધર નેમ ઇઝ ડેશ, પછી તમે તમારા પપ્પાનું નામ લખવાનું છે, ડેશ એન્ડ ડેશ આર માય કઝન્સ, અગર તમારા કઝન્સ છે તો એમનું નામ તમને અહીંયા લખવાનું છે. પછી 2nd, એમાં આઈ એમમાં કોલમ, ફર્સ્ટ કોલમમાં આપણે જોઈશું તો આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ, 7:30 વાગે પોતાના દાંત ઘસું. પછી 2nd, આઈ રીડ ડેશ ફ્રોમ 8:30 to 9:30 અ સ્ટોરી બુક, એટલે વાર્તાઓની પુસ્તક રીડ વાંચું છું હું. 7:30 થી 9:30 સુધી હું એક વાર્તાની ચોપડી વાંચું છું. પછી 2nd, આઈ ગો ટુ ડેશ એટ ડેશ, એટલે આઈ ગો ટુ સ્કૂલ, હું શાળા જાઉં છું, કેટલા વાગે, 11 વાગે. પછી 2nd, આઈ પ્લે ડેશ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ, તો હું મારા ફ્રેન્ડ્સ સાથે શું રમું છું, તો આઈ પ્લે બાસ્કેટબોલ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ, હું બાસ્કેટબોલ રમું છું મારા મિત્રો સાથે. પછી 2nd, આઈ વોચ ડેશ ઓન ટેલિવિઝન, તો તમે લોકો શું જોશો, તમે તો બાળકો છો, તમને તો કાર્ટૂન ગમે, તો અહીંયા કાર્ટૂન લખેલો છે, આઈ વોચ કાર્ટૂન ફિલ્મ્સ ઓન ટેલિવિઝન, ટીવીમાં હું કાર્ટૂન ફિલ્મ્સ જોઉં. પછી આઈ સ્લીપ એટ 10 o'clock, એટલે હું 10 વાગે સુધી સૂઈ જાઉં છું. પછી તમારી મમ્મી માટે, તમે મમ્મી વિશે, તમારી મમ્મી આખા દિવસમાં શું કરે એ લખવાનું છે, ડેશ ઇઝ માય મધર, તમે તમારી મમ્મીનું નામ અહીંયા લખવાનું છે. પછી 2nd, શી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ, હવે અમને તૈયાર કરવું હોય તો તમારાથી વહેલા કોને ઉઠવાનું હશે, તમારી મમ્મીને, તો એ 5:30 વાગે પોતાના દાંત ઘસે. પછી 2nd, શી રીડ્સ ડેશ એવરી ડે, તો શી રીડ્સ ન્યૂઝપેપર્સ એવરી ડે, મારી મમ્મી જે છે એમની એ આદત છે કે એ રોજ ન્યૂઝપેપર રીડ કરે છે. તો શી રીડ્સ ડેશ એવરી ડે એટલે રોજ, આ આપણે શું કરીએ છીએ, તે રોજના દિવસમાં આપણે જે પણ કરીએ છીએ એક્ટિવિટીઝ, એ આપણને લખવાના છે, તો એ ન્યૂઝપેપર પડે છે. શી ગોઝ ટુ ડેશ એટ 11:30, હવે ઘરની જે શાકભાજી હોય એ તો લેવી જવી પડે તમારા મમ્મીને, તો શી ગોઝ ટુ ધ માર્કેટ એટ 11:30, 11:30 વાગે આપણે સ્કૂલ જઈએ એના પછી જે છે એ માર્કેટ જાય શાકભાજી લેવા. પછી 2nd, શી ડેશ શી ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ, હવે સાંજે શું કરે, તો થોડો વોક કરવા જાય. પછી 2nd, શી વોચિસ ડેશ ઓન ટીવી, તો એ ટીવીમાં શું જોઈએ, તો સિરિયલ્સ, SERIALS ઓન ટીવી. પછી 2nd, શી ડેશ એટ ડેશ એટલે શી સ્લીપ્સ એટ 11:30, એ 11:30 વાગે સુધી સોવા, ઊંઘવા હાલી જાય. પછી તમારા પપ્પા વિશે, માય ફાધર્સ નેમ ઇઝ ડેશ, મારા પપ્પાનું નામ ડેશ છે, તો એ તમે તમારા પપ્પાનું નામ લખવાનું છે અહીંયા. પછી 2nd, હી ક્લીન્સ હિઝ
टीथ एट 5:30 પોતાના દાંત સાફ કરે 5:30 વાગે પછી નેક્સ્ટ હી રીડ્સ ડેશ તો હી રીડ્સ ન્યૂઝ પેપર્સ પછી નેક્સ્ટ હી ગોઝ ટુ હવે તમારા પપ્પા ક્યાં જાય કામ કરવા જાય ને તો હી ગોઝ ટુ ઓફિસ એટ 9:00 એટલે ઓફિસ જાય પોતાની કેટલા વાગે 9:00 પછી નેક્સ્ટ હી વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ હી ડેશ ડેશ તો સાંજના જ્યારે ઓફિસથી આવી જાય તો થોડીક વારે ટીવી જોવે તો હી વોચિસ WATCHES કારણ કે આપણે એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ 600માં પણ કર્યું હશે તમે લોકોએ જ્યારે પણ હી શી ઇટ હોય તો જે વર્બ જે છે જે ક્રિયાપદ છે એની પાછળ ES કાં તો S આવી જાય અને વી યુ ધે ઇટ હોય તો જે વર્બ હોય ને એવું જ રહેશે પછી હી વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ એ સાંજે ટીવી જોવે છે હી વોચિસ ડેશ ઓન ટીવી એ ટીવીમાં શું જોવે તો ન્યૂઝ જોવે હી વોચિસ ન્યૂઝ ઓન ટીવી હી ગોઝ ટુ બેડ એટ ડેશ હવે જો અહીંયા ગોઝ આવ્યું ગો નહીં આવ્યું કારણ કે હી છે અહીંયા અને હી શી એટ હોય તો જે ક્રિયાપદ છે એમની પાછળ એસ આવશે કાં તો ઈ એસ આવશે તો અહીંયા ગો છે તો એની પાછળ ઈ એસ આવ્યો છે હી ગોઝ ટુ બેડ એટલે રાત્રે સોવા જાય ઊંઘવા જાય કેટલા વાગે 11:30 પછી ડેશ એન્ડ ડેશ આર માય કઝન્સ તમારા કોઈ કઝન્સ હોય તો એના માટે તમને તેમનું નામ અહીંયા લખવાનું છે પછી શું છે નેક્સ્ટ જે છે દે બ્રશ ધેર ટીથ એટ કેટલા વાગે તો 6:00 ઉઠે અને પોતાના દાંત ઘસે પછી દે રીડ ડેશ હવે તે લોકો શું વાંચે રીડ હવે જો દે છે ને તો એના સાથે જે વર્બ છે એવું ને એવું જ આવ્યું છે જો રીડ જ આવ્યું છે રીડ્સ નથી READS નથી દે રીડ આવ્યું છે કારણ કે વી યુ દે અને આય હોય તો જે વર્બ છે જે ક્રિયાપદ છે એવું જો એવું જ રહેવાનું છે જ્યારે હી શી ઇટ હોય તો જે વર્બ છે એમની પાછળ શું આવી જશે ઈ એસ આવશે કાં તો એસ આવશે આ આપણે શું શાની વાત કરીએ છીએ તો પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ છીએ જે હમણાં ચાલી રહ્યો હોય કે કાં તો જે રોજમર્રાની જે આપણે ગતિવિધિઓ હોય એક્ટિવિટીઝ હોય એમની વાત ચાલી રહી છે પછી દે ડેશ મેગેઝીન દે રીડ મેગેઝીન્સ એ લોકો મેગેઝીન્સ વાંચે પછી જો દે ગો અહીંયા આપણે શું જોયું પપ્પામાં તો હી ગોઝ જોયું પછી હવે દે આવી ગયો તો જે ક્રિયાપદ છે એવું ને એવું જ રહેવાનું છે દે ગો ટુ સ્કૂલ એટ 11:00 તે લોકોએ શાળા કેટલા વાગે જાય 11:00 જાય પછી દે ડેશ ડેશ હવે દે હવે શું આવશે અહીંયા પ્રેઝન્ટની વાત કરી રહી છે આપણે રોજનો જે રોજ કાર્ય કરીએ આપણે તો દે ગો કારણ કે દે આવે છે વાક્યની શરૂઆતમાં તો એમની પાછળ ક્રિયાપદ કયો આવશે તો ક્રિયાપદ એવું એવું જ આવશે એમાં ઈ એસ કે કાં તો એસ લગાવવાનું નથી દે ગો ટુ ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ દે સાંજે ગાર્ડનમાં ફરવા જાય પછી જો દે વોચ આવ્યું અહીંયા અહીંયા આપણે આય સાથે શું આવ્યું વોચ આવ્યું કે હું ટીવી જોઉં છું પછી શી મમ્મીની વાત ચાલી રહી હતી ત્યારે વોચેસ આવ્યો એટલે જુએ છે કારણ કે શીથી વાક્ય ચાલુ થાય છે પછી હી સાથે જ્યારે વાક્ય ચાલુ થાય છે તો પણ વોચેસ જ આવ્યું છે તમે ફરક જોવાનું છે બાળકો વિદ્યાર્થીઓ કે વર્બમાં ચેન્જીસ આવ્યા છે જ્યારે હી શી ફરીથી હું સમજાવું છું જ્યારે હી હોય વાક્યની શરૂઆતમાં શી હોય વાક્યની શરૂઆતમાં કે ઇટ હોય તો એમની સાથે જે ક્રિયાપદ લગાવવાનું છે આપણે એમાં શું આવી જશે એસ આવશે કાં તો ઈ એસ આવશે પણ જ્યારે દે આય વી યુ સાથે ચાલુ થાય છે વાક્ય તો વર્બમાં કાંઈક પણ ચેન્જ કરવાનું નથી જે ક્રિયાપદ છે એવું ને એવું જ રહેશે પછી દે વોચ જો દે આવી ગયો અહીંયા વચ્ચે જે બે કોલમ છે ત્યાં શી છે અને એકમાં હી છે તો ત્યાં શું આવી ગયું ક્રિયાપદ વોચિસ પછી હી વોચિસ પછી જ્યારે સ્ટાર્ટિંગમાં છે આય જો આય સાથે બધા ક્રિયાપદો એવાના એવા જ છે આય બ્રશ આય રીડ આય ગો આય પ્લે આય વોચ આય સ્લીપ પછી જ્યારે શી છે શી બ્રશિસ શી રીડ્સ શી ગોઝ શી વોચિસ શી સ્લીપ્સ બધા પાછળ એસ આવી ગયો કાં તો ઈ એસ આવી ગયો પછી હી સાથે પણ હી ક્લીન્સ આવ્યો છે હી ક્લીન નથી આવ્યો અહીંયા હી ક્લીન્સ હી રીડ્સ હી ગોઝ હી વોચિસ પછી ફરીથી હી વોચિસ પછી હી ગોઝ હવે જ્યારે દે છે કે બધા લોકો જે કઝન્સ છે તો એના સાથે એના લીધે તો આપણે દે યુઝ કરવાના છે અગર એકથી વધારે છે આ બહુ વચનની વાત ચાલી રહી છે અહીંયા દે છે તો દે બ્રશિસ દે બ્રશ તો અહીંયા જો બ્રશ જ આવ્યું છે બ્રશિસ નથી આવ્યો પછી દે રીડ દે ગો
પછી ફરીથી દે ગો ગાર્ડન જાય છે તે લોકો દે વોચ જે જુએ છે ફિલ્મ્સ ઓન ટીવી પછી દે ગો ટુ બેડ એટ 10:30 દે ગોઝ નહીં આવશે એ ગલત થઈ જશે કારણ કે એ રૂલ છે ગ્રામરનો કે જ્યારે પણ આય યુ વી દે સાથે વાક્યની શરૂઆત થાય છે તો જે ક્રિયાપદ છે એવું ને એવું જ રહેવાનું છે એમાં ચેન્જ કાંઈ પણ ચેન્જ કરવાનું નથી તો દે ગો ટુ બેડ એટ 10:30 10:30 તે લોકો સુવા ચાલી જાય ઊંઘવા હાલી જાય હવે એ જે વિડીયો છે અહીંયા સમાપ્ત થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું ત્યાં સુધી તમે ભણતા જ રહેજો